સોળ નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિન ભારતમાં સ્વતંત્ર અને જવાબદાર પ્રેસ એટલે કે પત્રકારત્વ માટે સોળમી નવેમ્બરે ઉજવાતો પ્રેસ ડે સૂચક છે આ માધ્યમ પાસેથી અપેક્ષિત ઉચ્ચ ધોરણો માટે જ નહીં પણ બહારના કોઈ પણ કારણોસર ને લાગવગ અથવા તો ધમકીને વશ થાય નહીં તેવી ખાત્રીપૂર્વકની દેખરેખ અને ચકાસણી માટે આ દિવસે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કામ કરતી થઈ હતી વિશ્વભરમાં ઘણા પ્રેસ અને મીડિયાના કાઉન્સિલો છે પરંતુ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એક વિશિષ્ટ સંસ્થા છે કેમ કે પ્રેસની સ્વતંત્રતાની રાજ્યના સત્તાવાળાઓએ કાળજી રાખે છે તે જોવા માટેની આ એક માત્ર સત્તાધારી સંસ્થા છે પહેલા પ્રેસ કમિશને ઓગણીસો છપ્પનમાં પ્રેસ કાઉન્સિલની રચનાની ભલામણ કરતા જણાવ્યું હતું કે પત્રકારત્વમાં ધંધાકીય નૈતિક મૂલ્યો જાળવવાનો ઉત્તમ માર્ગ લવાદી કરવાની ફરજ છે તેવા આ ઉદ્યોગ સાથે મુખ્યત્વે સંકળાયેલા લોકોની વૈધાનિક સંસ્થા સ્થાપવાનો છે આ હેતુસર પ્રેસ કાઉન્સિલની સોળમી નવેમ્બર ઓગણીસો છાસઠ થી શરૂઆત કરવામાં આવી તેથી સોળમી નવેમ્બર દેશમાં સ્વાતંત્ર્ય અને જવાબદાર પ્રેસ માટેનો દિવસ છે અને તે દિવસને તેને યોગ્ય રીતે અમુક વિષય બાબતના સેમિનારો સભાઓ યોજી અને તેનું મહત્વ છે એ જીવંત રાખવામાં આવે છે કેટલાક સેમિનારો કાર્યની સમીક્ષા બદલ માહિતીનો લોકાધિકાર કટોકટી એટલે કે મુશ્કેલીના સમયમાં પત્રકારત્વનું કર્તવ્ય જેમાં બંધારણીય કટોકટી આર્થિક કટોકટી રાજકીય કટોકટી પત્રકારિત્વ જોખમ આ ઉપરાંત નાગરિકોમાં ફરજોનું ભાન કરાવવા માટે કર્તવ્ય ઉપરાંત દેશની એકતા અને અખંડિતતા જાળવવા માટે રાજકીય સાંસ્કૃતિક વારસો જાળવવાનું કર્તવ્ય તથા લોકોમાં જ્ઞાતિ જાતિ અને ધર્મના ભેદભાવ ભૂલીને શાંતિ ભાઈચારો અને સંવાદિતતા જાળવવા માટે પ્રોત્સાહન આપવા માટે પ્રેસનું શું કર્તવ્ય છે સાથે સાથે મહિલાઓને પ્રોત્સાહન આપવું અને કુદરતી આફતો માટે લોકોને તૈયાર કરવા વગેરે આભાર